વિશ્વભરમાં જૈનોએ શાસન સ્થાપના દિવસની ઉજવણી કરી વડોદરામાં પણ ચારી ફિરકાના જૈનો દ્વારા પ્રભાત ફેરી કરી શાસન ધ્વજ ફરકાવી શાસન રક્ષા કરવાના શપથ લીધા ગુરુ ભગવંતોએ શાસન સ્થાપના દિવસનું મહત્વ સમજાવ્યું આજે વૈશાખ સુદ અગિયારસના દિવસે બે હજાર પાંચસો એંશીમાં શાસન સ્થાપના દિવસ વડોદરામાં ભારે ધૂમધામથી ઉજવાયો હતો વડોદરાના તમામ જૈન સંઘોના સાધુ સાધ્વજી ભગવંતોની નિશ્રામાં ચતુર્વિધ સંઘ પાઠશાળાના બાળકો દ્વારા જય જયકારના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે જણાવ્યું કે જીન શાસનની સ્થાપના દરેક તીર્થકર ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ કરતા હોય છે પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાને જીન શાસન સ્થાપના કરી હતી પછી લાખો કરોડો અબજો વર્ષોથી દરેક તીર્થકર શાસન સ્થાપના કરતા હોય છે એટલે કોઈ તીર્થકર જૈન ધર્મની પહેલીવાર શાસન સ્થાપના કરતા નથી દરેક તીર્થકર પોતાના સમયમાં શાસન સ્થાપના કરતા હોય છે જૈનોના ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામીએ આજથી બરાબર બે હજાર પાંચસોને એંસી વર્ષ પૂર્વે ઇન્દ્રભૂતિ અગ્નિભૂતિ વાયુભૂતિ સહિત અગિયાર ગણઘરોને પ્રથમ દીક્ષા આપી શાસન સ્થાપના કરી હતી આજે વડોદરામાં તમામ જૈન સંઘોના બાળકો પણ સફેદ લહેંગા લાલ દુપટ્ટો ધારણ કરી ઝંડો ફરકાવ્યો હતો ઉપાશ્રયમાં જ્યાં સુધી સાધ્વજી ભગવંતો બિરાજમાન છે ત્યાં વ્યાખ્યાન ફરમાવી જૈન શાસનમાં આપણી બધાની શું જવાબદારી છે તે સમજાવ્યું હતું